અફઘાનિસ્તાન પર કબજો મેળવતાની સાથે જ તાલિબાન નેતૃત્વએ શાંતિનો દાવો કર્યો છે આ બધા વચ્ચે અફઘાનિસ્તાનમાં રાજકીય અરાજકતા ફેલાઈ છે આ મામલે અમેરિકાએ અફઘાન મહિલાઓની સુરક્ષા અને અધિકાર જેવા મુદ્દાઓ પર ભાર આપ્યો છે અમેરિકન વિદેશ અમેરિકન વિદેશમંત્રીએ એન્ટોની જે બિલિંકને ટ્વીટના માધ્યમથી કહ્યું છે કે અમે અમારા આંતરરાષ્ટ્રીય સાથી મિત્રો સાથે મળીને અફઘાનિસ્તાનમાં વર્ચસ્વ જમાવનારાઓ સાથે વાત કરી છે કે તેઓ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અને અધિકારો માટે વચનબદ્ધ થાય તેટલું જ નહીં આ સાથે ભવિષ્યની સરકાર પણ આ વર્ગના લોકોના અધિકાર અને સ્વતંત્રતાને કેવી રીતે સુનિશ્ચિત કરશે તેના પર પણ અમારી ચાંપતી નજર છે આ સાથે અમેરિકાએ એકવાર ફરી તાલિબાનોને અપીલ કરી છે કે જે લોકો વતન છોડીને જવા માંગતા હોય તેવા અમેરિકન નાગરિકો અન્ય દેશોના નાગરિકો તેમજ અફઘાન નાગરિકોને બહાર નીકળવા માર્ગ મોકળો કરી આપે વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રિટિશ સમકક્ષ ડોમિનિક રાવ સાથે મુલાકાત કરી હતી ડોક્ટર એસ જયશંકરે ટ્વીટના માધ્યમથી જણાવ્યું કે બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રાવ સાથે વાતચીત થઈ અફઘાનિસ્તાનના ઘટનાક્રમ તેમજ તત્કાલીન પડકારો પર ચર્ચા થઈ હતી તો બીજી તરફ બ્રિટનના વિદેશમંત્રીએ પણ ટ્વીટના માધ્યમથી કહ્યું કે બંને દેશો વચ્ચે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી બ્રિટન અને ભારત પારસ્પરિક સહયોગ દ્વારા મુશ્કેલીઓનો સામનો કરવા શરણાર્થીઓનું સમર્થન કરવા અને સામાન્ય અફઘાન નાગરિકોની દુર્દશાને દૂર કરવા સાથે મળીને કામ કરશે